થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. ગલીમાંથી બે માસૂમ બાળકો પસાર થઈ રહી હતી. આ દરમિયાન હવસખોરો બાળકીને ખેંચીને રૂમમાં લઈ ગયા હતા, જે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું કહેવાયું હતું, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે તપાસ આદરવાની સાથે બાળકીને મેડિકલ પરીક્ષણ અને સારવાર માટે સ્મીમર હોસ્પિટલમાં ખસેડી છે. તો ઉસકે સાથ મેં રાસ્તે મેં એસા હુઆ વો આકર રોને લગી ઓર મુજે બતાને લગી લાલા તુમ હમકો વહાં તક છોડ દો હમારે સાથ એસા એસા હુઆ હૈ હમ લોગ વહાં ગયે તો વહાં પે કોઈ નહીં થા તાલા બંધ થા કિતને લોગ થે વો લોગ ઓર વો અકેલા હી થા બચ્ચે બોલ રહે મુહ સે વો અકેલા હી થા ઉનકે સાથ મેં ઓર કોઈ નહીં થા કિસ તરહ સે બચ્ચે અપની જાન બે દેકે વહાં સે ભાગ ગયે ક્યા વો લોગો કો ઉસને હી છોડા વાપસ બચ્ચે બહોત ઘબરાયે થે ઓર રો ભી બહોત રહે થે और उन लोगों ने घर पर आके हम लोगों को बताया, मुझे बताया तो मैं भागी वहाँ से. वो दिखा नहीं मुझे, वहाँ पे सब पब्लिक जमा हो गई थी. क्या हुआ क्या हुआ तो हम लोग ने बताया कि ऐसा ऐसा हुआ है. फिर हम लोगों पुलिस स्टेशन आए, हम लोग वो ताला मार के चला गया. साबिर सैयद साथ अश्मिता पटेल, दिव्यांग न्यूज, सूरत. વેપારીના કર્મચારીએ ગોડાઉનમાંથી રૂપિયા 80,000ના ચણિયાચોળી ચોરી કરી અને ચોરી કર્યાનો ઇનકાર કર્યો, પરંતુ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થયેલી મળતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. રાજસ્થાનના અજમેરના વતની સુરેશભાઈ રામચંદ કોટવાની પોતાના જ સ્ટાફના 4 કર્મચારી સલાબતપુરા ઇન્ડિયા ટેક્સટાઇલ માર્કેટના જે બ્લોક ફ્લેટ નંબર 202માં રહે છે અને ઉધના ભાઠીના મિલેનિયમ પાર્ક 4 દુકાન નંબર 57-58 ભાડે રાખી ત્યાંથી ચણિયાચોળીનો વેપાર કરે છે. તારીખ 16મીએ તે અજમેર જઈ પરત ફર્યા ત્યારે એક કર્મચારી કમલે કહ્યું કે અન્ય કર્મચારી નીતિન પન્નાવાલા જૈન સોમવારે સવારે ગોડાઉનમાંથી રૂપિયા 80,000ના 40 ચણિયાચોળી 2 પોટલીની ચોરી કરી છે. નીતિનને પૂછતા તેણે ચોરી કર્યાનો ઇનકાર કર્યો હતો. જો કે અગાઉ પણ ચોરી કરનાર નીતિનની સચ્ચાઈ જાણવા સીસીટીવી ફૂટેજ ચકાસાયા તો તે ચોરી કરતા નજરે પડી જતા તેના વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. ઉધના ગામની વિજયનગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મણીલાલ લીસાના શર્ટના ખિસ્સામાંથી એક અજાણ્યો ઇસમ મોબાઈલની તફડંચી કરી પલાયન થઈ ગયો હતો. મોબાઈલ સ્નેચિંગનો બનાવ ગોપીપુરાના મોમનવાડા ખાતે ખલાદી મસ્જિદ સામે બનતા અઠવા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. રામપુરાની વિનાશ હોસ્પિટલના રૂમની અંદરના બાથરૂમના વેન્ટિલેશન બારીમાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમ પ્રવેશ કર્યો હતો અને ઓક્સિજનના સ્ટોરેજના રૂમમાંથી 300 ફૂટના કોપરના વાયરોની ચોરી કરી પલાયન થઈ ગયો હતો, જે વાયરોની કિંમત રૂપિયા 20,000 થવા પામી છે. જે મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વેસુ ખાતે સુમન સાગર અપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઈ ઠક્કરની પત્ની કોઈ કારણસર રિંગ રોડની ગોલ્ડન પોઈન્ટની આગળ દિલ્હી ગેટ ઓવર બ્રિજ પરથી રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર સવાર 2 અજાણ્યા ઇસમો તેમના હાથમાંથી 2 મોબાઈલ સહિત જરૂરી ડોક્યુમેન્ટ્સની ચોરી કરી પલાયન થઈ જતા મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સરથાણાના વ્રજ ચોક નજીક ટ્રાફિક પોલીસ દ્વારા GJ5AY6673 નંબરની રિક્ષાના આગળના વ્હીલમાં લોક મારવામાં આવ્યું હતું, જે લોકો રિક્ષા ચાલક ચોરી ગયું હોવાનું સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સિનેવિઝન સિનેમાની પાસે કોહિનોર રોડ મિની બજાર પાસે વીરેન્દ્ર રામસાગર પટેલ પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ પર સવાર અજાણ્યા 3 ઇસમે ફરિયાદીના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેને લઈ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી હતી. વડોદરાના જરોદ ગામ ખાતે રહેતો કેતન દશરથભાઈ પંચાલ દ્વારા સુરત કોર્ટમાં આરોપીના જમીન માટે બનાવટી દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી છે.